હાલોલમાં સોની બજારમાં આવેલ હર્ષ જ્વેલર્સની દુકાનમાં બપોરે 11 વાગ્યાની સુમારે દુકાનમાંથી બે મહિલાઓ દુકાનદારની નજર ચૂકવી કળીઓ લઈને ફરાર. હાલોલમાં સોની બજારમાં આવેલી પોતાની દુકાને પ્રકાશચંદ્ર વલ્લભદાસ સોની હાજર હતા, ત્યારે બે મહિલા દુકાને આવી હતી અને પહેલાં એક ચૂની બતાવો એવું કહેતા પ્રકાશભાઈએ ચૂની બતાવી હતી. તેમાંથી એક ચૂની લીધી હતી અને ચૂનીના રૂપિયા ચૂકવી દીધા હતા. પછી કળીઓ કાનમાં પહેરાવાની બતાવો તેવું કહ્યું હતું. પ્રકાશભાઈએ કળીઓ બતાવતા એક કળીનું વજન કરવા જણાવ્યું હતું. પ્રકાશભાઈ વજન કરવા નમ્યા તે સમયમાં મૂકેલી કળીઓમાંથી બે જોડ કળીઓ મામાં મૂકી દીધી હતી અને બજારમાં જઈને આવીએ છીએ, કળીઓ લઈએ છીએ તેવું જણાવેલ. થોડા સમય બાદ તેમનો પુત્ર દુકાને આવતા પ્રકાશભાઈએ તેમના પુત્રને જણાવેલ મને કળીઓ ઓછી લાગે છે. તેમના પુત્ર હર્ષિત કળીઓ ગણતા બે જોડી ઓછી જણાવી આવતા સીસીટીવી ચેક કરતાં એક મહિલા મોંમાં કળીઓ મૂકતા જણાવી આવતા હાલોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણી મહિલા વિરુદ્ધ અરજી આપતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે મહિલાઓની શોધખોળ આદરી છે. કળીઓની કિંમત આશરે 16,500ની હોવાનું પ્રકાશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કિરણ ગોહિલ, JDSTV, પંચમહાલ.